21મી જૂનના દિવસને વિશ્વ યોગા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજે હું તમને યોગના નામ અને તેના પોઝ એટલે કે કેવી રીતે કરવા તથા આ આસનોથી થતા ફાયદાઓ વિશે માહિતી આપીશ. જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂર કરી લેજો. આજે હું તમને ત્રણ મહત્વના આસનો વિશે માહિતી આપીશ. પવન મુક્તાસન, વ્રજરાસન અને ભુજંગાસન. સૌપ્રથમ આપણે પવન મુક્તાસન વિશે જોશું. પવન મુક્તાસન કેવી રીતે કરવું તે તમે ફોટોમાં સ્ટેપ બાય સ્ટેપ આપેલા છે તેમાંથી તેના પોઝ જોઈને કરી શકો છો. હું તમને પવન મુક્તાસનના ફાયદા વિશે સમજાવીશ. પવન મુક્તાસન કરવાથી પાચનતંત્રના અંગો મજબૂત બને છે. તે આંતરડાને મસાજ કરે છે. પાચન દરમિયાન થતા ગેસમાંથી મુક્તિ આપે છે. પવન મુક્તાસન કરવાથી પીઠ એટલે કે કમરના નીચેના ભાગમાં થતા દુખાવામાં રાહત મળે છે. પીઠ અને ગરદનને સ્ટ્રેચિંગ આપે છે. રુધિરનું પરિભ્રમણ વધારે છે અને કબજિયાતને દૂર કરે છે. હવે આપણે વ્રજરાસન વિશે જોશું. તમે તેને પણ ફોટોમાં જોઈને કરી શકો છો. આ એક જ એવું આસન છે કે તમે તેને જમ્યા પછી તરત જ કરી શકો છો. બાકીના બધા આસનો આપણે ભૂખ્યા પેટે કરવા પડે છે, પરંતુ વ્રજરાસન જમી તરત જ કરવામાં આવે છે. તો આપણે વ્રજરાસનના ફાયદા જોશું. તે પાચન શક્તિને સારી કરે છે. વ્રજરાસન કરવાથી પગ, સાથળ વગેરેના હાડકા મજબૂત બને છે. તે કબજિયાતને દૂર કરે છે. પીઠ નીચેના ભાગનો દુખાવો પણ દૂર કરે છે. વ્રજરાસન વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. તે પેટ ઉપર રહેલી ચરબીને દૂર કરી દે છે અને પેટને તંદુરસ્ત રાખે છે. તો આ હતા વ્રજરાસનના ફાયદાઓ. હવે આપણે ભુજંગાસન વિશે જોશું. ભુજંગાસન કેવી રીતે કરવું તે પણ તમે ફોટોમાં સ્ટેપ બાય સ્ટેપ આપેલું છે તેમાંથી જોઈને કરી શકો છો. હું તમને તેના ફાયદા વિશે કહીશ. ભુજંગાસન કરોડરજ્જુને સ્ટ્રેચ કરે છે અને તેને મજબૂત બનાવે છે. ફેફસા, છાતી અને ખંભાને સ્ટ્રેચ કરીને તેને પણ મજબૂત બનાવે છે. તે માનસિક તણાવને દૂર કરવામાં મદદરૂપ થાય છે. હૃદય અને ફેફસાને ખુલવામાં ખૂબ જ ફાયદાકારક છે. ભુજંગાસન કરવાથી સાયટિકાના દર્દમાં પણ રાહત મળે છે. અસ્થમાના ઇલાજમાં પણ તે ખૂબ ફાયદાકારક છે. તો આ બધા હતા ભુજંગાસનના ફાયદાઓ. બધા જ આસનો કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમારાથી જ્યાં સુધી શક્ય હોય તેટલું જ કરવું અને વ્રજરાસન સિવાયના બધા આસનો ભૂખ્યા પેટે જ કરવામાં આવતા હોય છે તો તેની નોંધ લેવી. તમને કોઈ બીમારી કે દુખાવો હોય તો ડોક્ટરની સલાહ વગર આસનો ન કરવા જોઈએ. હવે આપણે મળીશું બીજા વિડીયોમાં. આ વિડીયો તમારા મિત્રોને શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો.